દોસ્તો, આ પુવારેશ્વર મહાદેવનું મંદિર કચ્છનું સૌથી જૂનામાં જૂનું મંદિર માનવામાં આવે છે. બધી વસ્તુમાં વિકાસ થાય છે આપણે જોઈએ છીએ, પણ છતાં પણ એમ થાય કે અમુક વસ્તુ છે એ જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં રહીએ તો વધારે આપને આનંદ આવે. પણ અત્યારે ઘણી બધી જર્જરિત પરિસ્થિતિમાં આવી ગયેલું હતું અને અંદર ઘણા બધા પથ્થરોને નવા ત્યાં સ્ટ્રક્ચરને ઊભું કરવામાં આવેલું છે. આપને આ પહેલાં પણ આનો વિડીયો મૂકેલો છે એ આપને જાણો છો અને શોર્ટમાં પણ આપને મૂકેલું છે. અને અહીં જ બાજુમાં એક નગર છે જે એકદમ ઉજ્જળ થઈ ગયેલું છે અને એના પણ આ જ રીતે પુરાતત્વ વિભાગમાં આવી જાય એ રીતે અને એ જ પ્રકારથી એમાં એનું પણ એવું સ્ટ્રક્ચર આપને લગભગ ભુજની જે છતરડી છે એ જ રીતે જે અહીંયા નગર છે વસાવેલું હતું ને એ નગર અત્યારે એકદમ ધ્વસ્ત અવસ્થામાં છે. અત્યારે બાજુમાં જ છે, જો આપને ત્યાં અત્યારે ટાઈમ મળે તો. દોસ્તો, હર વર્ષે આ જગ્યાએ અમે માતાના મઢ દર વર્ષે દર્શન કરવા જાય. આશાપુરા માતાજીના અમારા કુળદેવી છે એટલે, પણ દર વર્ષે આ જગ્યાએ પગ રોકાઈ જાય ને રોકાય જ જાય. આ મંદિરનો આપને પહેલાં પણ વિડીયો મૂકેલો છે અને શોર્ટ પણ મૂકેલું છે અને એની સ્ટોરી પણ મૂકેલી છે, પણ ખરેખર આ મંદિર એટલું અદ્ભુત ને એટલું શાંતિદાયક છે કે અહીંયા તમે આવો એટલે અહીંયાથી ખસવાનું મન ન થાય. તમે ગમે ત્યારે માતાના મઢ જાતા હો, નખત્રાણાની આજુબાજુ હો, ભુજની આજુબાજુ હો, જરૂરથી આ મંદિર એકવાર દર્શન કરવા અવશ્ય આવજો. ખરેખર તમને ખૂબ જ મજા આવશે, કારણ કે આ કચ્છનું સૌથી જૂનામાં જૂનું મંદિર માનવામાં આવે છે. અને એવું કહેવાય છે કે પદ્ધરગઢના રાજા રા પુવરાએ આ 9મી સદીમાં બનાવેલું હોવાથી આનું નામ પુવરેશ્વર મહાદેવ આપવામાં આવેલું છે. અને કોઈ પણ જાતનું ક્યાંય લોખંડ કે સિમેન્ટનો ઉપયોગ કર્યા વગર ફક્ત પથ્થરો ઉપર બનાવેલું, અને એવું કહેવાય છે કે આ નાગર શૈલીમાં બનાવેલું મંદિર છે એટલે જ આ મંદિરનો જે ઇતિહાસ છે એના ઉપરથી ખબર પડે છે. તો તમે ગમે ત્યારે અહીંયાથી કદાચ પાસ થાવ તો પણ ગમે ત્યારે એક વખત આ મંદિરે જરૂર આવજો. એનું સ્ટ્રક્ચર જોઈને તમે ખુશ થઈ જશો. અને હમણાં આપને એના મહંતને મળ્યા, એની ઉંમર લગભગ આશરે 108 વર્ષ છે. મંદિર એકદમ રોડ ઉપર જ છે, નખત્રાણાથી લગભગ આપને નખત્રાણા પહેલા 17 કિલોમીટર આવે છે અને ભુજથી 34 કિલોમીટર છે. અહીંયા ગૌશાળા પણ છે, અહીંની અહીંયા લોકો જે સંતોને છે એ ચલાવે છે. તો હર વર્ષની જેમ આ વખતે પણ આ પુવરેશ્વર મહાદેવના મંદિરે આવી અલૌકિક શાંતિની અનુભૂતિ કરી અને ફરીથી પાછા અમે જઈ રહ્યા છીએ હવે માતાના મઢ તરફ. અમે કાં આવતા અને કાં જતા એક વખત તો અહીંયા ઊભા રહીને ઊભા જ રહી, અને આ વખતે અમે જાવકમાં જ એવું ગણતરી કરી કે કદાચ અડધી કલાકનો સમય ભલે બગડે કે બગડ્યો તો ન કહેવાય, સમયનો ખરેખર તો સદુપયોગ કહેવાય કે આપના આવી જગ્યાએ આપને જવા મળે એ ખરેખર આપના અહોભાગ્ય છે. અને ફરીથી એકવાર કહી દઉં કે આ મંદિર કચ્છનું સૌથી જૂનામાં જૂનું મંદિર છે, પુવરેશ્વર મહાદેવનું મંદિર.